તમારા ક્રોધને કંટ્રોલમાં રાખવા માટેની ટિપ્સ આપું છું. તમારા ગુસ્સાને ખાલી કન્વર્ટ કરો, પાણીને જેમ ફ્રીઝમાં મૂકો ને આઈસમાં કન્વર્ટ થઈ જાય છે, તમારા ક્રોધને ક્ષમાના ફ્રીઝમાં મૂકી દો અને પછી જે મધુર વાક્ય નીકળશે, ભગવાન જેવા ભગવાને પણ ઓલા ડંખ મારી દીધો, બધું જ પતી ગયું છે, પછી ભગવાનને થયું હવે આ માણસ થોડો વિચારમાં ચડ્યો છે, હુ ઇઝ હી, આ કોણ છે, ભગવાનને થયું હવે ટાઈમ થઈ ગયો છે, હવે ઘા મારવાની જરૂર છે. પણ ઘા પણ કેવા શબ્દોમાં મારે, શું બોલ્યા, બુજ્જ બુજ્જ ચંડ. આ તો આપણે ભગવાનનું વાક્ય લઈને કોઈ ગુસ્સામાં હે બુજ્જ બુજ્જ ચંડ ઘોષિયા એવું કેવા બેસીએ તો ઓલો ન હોય તો ચંડ ઘોષ. સ્વામી વ્યક્તિ ગરમ હોય ત્યારે તમારે ગરમ નહીં થવું, આટલું નક્કી. બોલો, આજનો વન ડે નિયમ આપું છું. તમે છેક અમને ગોદાવરીથી અહીં સુધી લઈ આવ્યા છો, આજે આખા દિવસમાં સામી વ્યક્તિ ગરમ હોય ત્યારે આપણે ગરમ નહીં થવું. અલ્પેશભાઈ પાક્કું, તમે 10 વાગે ઓફિસે પહોંચી ગયા, ઓલો નથી આવ્યો, તમે કોકનો પ્રોગ્રામ લીધેલો છે, નહીં. સામી વ્યક્તિ ગરમ હોય ત્યારે આપણે નહીં થવું, એટલે એનો અર્થ એમ નહીં કહેતા એ ન હોય ત્યારે ગરમ થઈ જવાનું. આપણે અત્યારે આટલું પકડીને રાખો, સામી વ્યક્તિ ગરમ હોય ત્યારે મારે ગરમ નહીં થવું, ત્યારે મારે ઠંડા. હું તમને પૂછું, ગાડી ચલાવતા આવડે છે? આવડે છે? તમે ગાડી લઈને નીકળ્યા, સામેથી એક ગાડી આવી રહી છે અને એની ફૂલ લાઇટ ચાલુ છે, તમે શું કરશો? તમારી લાઇટ ચાલુ છે તો તમે એને શું કરશો? ડીમ કરી દેશો. અથવા તમારી પહેલેથી ડીમ છે તો તમે ફૂલ કરશો કે ભાઈ એને ફૂલ કરી તો આપણે ફૂલ કરવા દો? શું કરશો? તમારે ડીમ જ રાખશો, કારણ કે તમને ખબર છે કે સામેની ફૂલ હોય તો આપણી ફૂલ કરીએ તો શું થાય, બેવની આંખ અંજાઈ જાય અને શું થાય, બરાબર છે? તમને ખબર, પહેલાના કાળમાં ઘર બનાવતો હતો તો આજના જેવા ફ્લેટો નતા, ગામડામાં જે ઘર હોય ને ઘરની ઉપર શું હોય, નળિયા હોય, એ નળિયા કેવા હોય ખબર છે, એની રચના જોઈ છે, હા, ફોલ્ડિંગ, એટલે એક ચત્તું એક ઊંધું, એક ઊંધું એક ચત્તું, એક ઊંધું એક ચત્તું, એટલે એ એકબીજાને ક્લિપ પકડી લે, ગમે તેવા વાવાઝોડા આવે ને તો હલે નહીં, એક છપરું એક નળિયું હલે નહીં, એટલું મજબૂત. ઘર બનાવવા માટે એક ઊંધું હોય તો બીજું ચત્તું જ જોઈએ, બધા ચત્તા કરો તોય ઉડી જાય ને બધા ઊંધા રાખો તોય ઉડી જાય. ઘર બનાવતા આવડે છે પણ બનાવ્યા પછી ઘરમાં રહેતા નથી આવડતું, કે એક વ્યક્તિ ઊંધી ચાલે તો આપણે કેવા ચાલવાને, ચત્તા, એ ઊંધી ને આપણે ઊંધા તો શું થાય, ઉડી જાય આકાશમાં. 12 કલાક સૂર્ય, 12 કલાક, 24 કલાક સૂર્ય આવે તો શું થાય, સળગીને સાફ થઈ જાય. એમ 24 કલાક ઘરની અંદર જો તોબરો ચડેલો જ રહેતો હોય ને, ઘરમાં રોજના રામાયણ મહાભારત થતા હોય, એ ઘર ચાલી શકે ખરું. કશાયોથી બચવું છે તો પહેલી કન્ડિશન, જ્ઞાનીના જ્ઞાનમાં આપણા આત્મામાં અનંતા દોષ દેખાય છે, આ ભૂમા કદાચ બધા દોષોને આપણે બહાર ન કાઢી શકીએ, આટલું નક્કી કરીએ આજના દિવસે, મારે મારા ક્રોધને પણ હું સંપૂર્ણ નષ્ટ નથી જ કરી શકવાનો, પણ ક્રોધરૂપી કોરોનાને મારે શાંત પાડવો છે તો એની વેક્સિન છે ક્ષમા. આજથી શરૂઆત કરું, વન ડે, આજની પહેલી વન ડે નિયમ, કે સવારથી સાંજ સુધીમાં સામી વ્યક્તિ ગરમ થાય ત્યારે મારે ગરમ નહીં આપી દઉં બધાને. અને કદાચ નિયમ તૂટે તો શું, પનિશમેન્ટ પણ હમણાં જ આપી દઉં, નહીતર પાછા ગોદાવરી આવશે, સાહેબ થઈ ગયું હવે શું કરવા, આવો તો ના નથી પણ ધક્કો નથી ખવડાવતો, પનિશમેન્ટ ત્યાં જ આપી દઉં છું. તમે નક્કી કરો, આજે એક વખત ગુસ્સે થઈ ગયો, સામી વ્યક્તિ ગરમ અને હું ગરમ થઈ ગયો તો શું કરવાનું, આવતીકાલે મોબાઈલને ટચ નહીં કરવાનો આખા દિવસમાં. ₹1000 સાધારણમાં લખાવી દેવા એ પરવડે.
તમારા માટે ગીત બનાવવું પડશે ને, મેરી જાન.